અમર અને સમીર નાનપણથી મિત્રો હતા. ત્રણેયના ઘર આજુબાજુમાં હતા. આથી બાલમંદિરથી તેઓ સાથે જતા અને આવતા, સાથે લેસન કરતા, સાથે રમતા. મોના અને અમરનો સ્વભાવ નરમ, પણ સમીરનો સ્વભાવ ખૂબ જ તેજ. તેને જોઈતી વસ્તુ લઈને જ જંપે. સ્કૂલમાં પણ અમર અથવા મોનાને કોઈએ હેરાન કર્યા હોય તો તેની સાથે ઝઘડીને જ જંપે. ત્રણેય બાળકો ધીમે ધીમે મોટા થવા લાગ્યા. હસતા રમતા ત્રણેય બાળકોએ બાર્થ સાયન્સ ખૂબ સારા ટકા લઈને પાસ થયા. હવે આગળ કઈ લાઈનમાં આગળ વધવું તેની ચર્ચા કરવા લાગ્યા. સમીરના ફોઈ અને મામા અમેરિકામાં રહેતા હતા અને જ્યારે પણ ભારત આવે ત્યારે અમારા અમેરિકામાં આવવું હોય, અમેરિકામાં તેવું હોય. નાનપણથી અમેરિકાની જાત જાતની વાતો સાંભળીને સમીરને અમેરિકાનો મોહ લાગેલો હતો. આથી તેણે અમેરિકા જઈને આગળ અભ્યાસ કરવાનું વિચાર્યું. દોસ્તો, તમારા ભાઈ માટે જલ્દીથી વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. મોના અને અમરે અમદાવાદમાં જ રહીને કમ્પ્યુટર અને એન્જિનિયરિંગમાં એડમિશન લેવાનું વિચાર્યું. સમીર અમેરિકા ભણવા જતો હતો. ત્રણેય નાનપણથી સાથે હતા એટલે સમીરને ત્યાંના વાતાવરણમાં સેટ થતા થોડો ટાઈમ લાગ્યો. એને ત્યાં જઈને મોનાની યાદ વધારે આવવા લાગી. મોનાથી છૂટા પડ્યા પછી એને મોના સાથે વિતાવેલા દિવસો યાદ આવ્યા કરતા હતા. હવે તેને લાગતું હતું કે તે મોનાના પ્રેમમાં છે, પણ હવે સ્ટડી પૂરી કરીને પછી જ ભારત જઈ શકશે, કારણ તેના મમ્મી પપ્પા પણ અમેરિકા શિફ્ટ થઈ ગયા હતા. અમર અને મોનાની કોલેજ પણ ચાલુ થઈ ગઈ હતી. બંને સાથે જ કોલેજ જતા આવતા. ધીમે ધીમે બંનેની દોસ્તીએ ક્યારે પ્રેમનું રૂપ લઈ લીધું એ બેમાંથી એકેયને ખબર ના પડી. આખી કોલેજ કેમ્પસમાં પ્રેમી પંખીડા તરીકે ફેમસ થઈ ગયા હતા. બંનેના ઘરનાને પણ બંનેના પ્રેમની ખબર હતી અને ઘરનાને પણ કોઈ વાંધો નહોતો. આથી બંને પ્રેમી પંખીડા મુક્ત મને આકાશમાં વિહરતા હતા. એમને એમ 3 વર્ષ ક્યાં નીકળી ગયા ખબર જ ના પડી. મોના અને અમરે બંને વચ્ચેના પ્રેમની વાત સમીરને નહોતી કરી. સમીરને સરપ્રાઈઝ આપવા માંગતા હતા. સમીર સાથે બંનેની રોજ વાતો થતી, એકબીજાના કોલેજના અનુભવો શેર કરતા. સમીર પણ મોના સાથે રોજ વાતો કરતો, પણ મોનાને તે પ્રેમ કરે છે તેમ કહી શકતો નહોતો. અમીર અને મોનાના ઘરનાએ સારું મુહૂર્ત જોઈને બંનેની સગાઈ કરી નાખવાનું વિચાર્યું. અમર અને મોનાએ તરત જ સમીરને ફોન કરીને બને એટલી જલ્દી આવવાનું કહ્યું અને તારા માટે એક મોટી સરપ્રાઈઝ છે, તું આવ પછી તને જણાવીશું. સમીર ફોનમાં મોનાએ કહ્યું કે સરપ્રાઈઝ છે તે સાંભળીને ખુશખુશાલ થઈ ગયો. વિચારવા લાગ્યો કે કદાચ મોનાને પણ મારી સાથે પ્રેમ થઈ ગયો હોય. દોસ્તો, જલ્દીથી તમારા ભાઈ માટે વિડીયો લાઈક કરી દો અને સરપ્રાઈઝ આપીને પ્રેમનો ઇકરાર કરવો હોય એવું વિચારી પહેલી ફ્લાઇટની ટિકિટ લઈ અમદાવાદ પહોંચી ગયો. અમર અને મોના સમીરને મળીને ખૂબ આનંદમાં આવી ગયા. અમરે સમીરને પોતાના ઘરે ઉતારો આપ્યો હતો, કારણ સમીરનું મકાન તો હતું પણ તેના મમ્મી પપ્પા પણ અમેરિકા શિફ્ટ થઈ ગયા હોવાથી સમીરને પોતાના ઘરે લઈ ગયો. ત્રણેય જણા જમી ફરીને ફરવા નીકળ્યા. સમીરને તો મોનાનું સરપ્રાઈઝ શું છે તે જાણવાની ઉતાવળ હતી, તેથી તેણે અધીરાઈથી પૂછ્યું, મોના અને અમર સરપ્રાઈઝ શું છે તે તો કહો. મોના અને અમર ખડખડાટ હસી પડ્યા અને કહ્યું, યાર, આપણી દોસ્તી હવે રિશ્તેદારીમાં બદલી જવાની છે. આ મોના તારી ભાભી થવાની છે. અમરનું આ વાક્ય સાંભળતા જ સમીરના પેટમાં તેલ રેડાયું. અમરની સામે ગુસ્સે થતા કહ્યું, મારાથી આટલી મોટી વાત છુપાવી, તને જરા પણ શરમ ના આવી? હવે જ્યારે તમારી સગાઈ નક્કી થઈ ગઈ પછી જણાવ્યું તો હું કઈ થોડો મોનાને કિડનેપ કરી જાત? એટલું કહેતા સમીરની આંખોમાં પાણી આવી ગયા. અમરે અને મોનાએ ખૂબ મનાવ્યો ત્યારે કંઈક મૂડમાં આવ્યો. સમીરે અમર અને મોનાની સગાઈ થવાની છે તે જાણીને ગુસ્સો તો બહુ આવ્યો. તેના સપનાનો મહેલ પળભરમાં પત્તાનો મહેલ બની ચકનાચૂર થઈ ગયો. કદી હાર ન માનનાર સમીરની કફોડી હાલત થઈ ગઈ હતી. તેને જે વસ્તુ જોતી હોય તે લઈને જ જંપતો, પણ હવે શું કરવું તેનું સ્વપ્ન ધ્વસ્ત કરનાર પોતાનો બાળપણનો જીગર જાન મિત્ર જ નીકળ્યો, પણ સમીર એમ પોતાની વસ્તુ આસાનીથી કોઈને આપે તેમ ન હતો. એને એ પણ પોતાનો પ્રેમ ક્યારેય ન બને તેણે મગજમાં આખો પ્લાન ગોઠવી લીધો. એ પોતે ખૂબ જ ખુશ છે તે દેખાડવા લાગ્યો. સમીર અને અમર બંનેનો રૂમ ઉપર હતો. સમીર નીચે આવીને અમરના મમ્મી પપ્પા સાથે વાતોએ વળગ્યો અને વાત વાતમાં પોતે ઇન્ડિયામાં છે, ત્યાં સાથે સાથે બંનેના લગ્ન કરી નાખો તો હું લગ્ન માણીને જાઉં.
અમરના માતા પિતાને સબીરની વાત સાચી લાગી અને મોનાના માતા પિતાને મળીને સગાઈની સાથે સાથે લગ્નની ડેટ ફિક્સ કરી નાખી. ત્રણેય સગાઈની ખરીદી કરવા સાથે જતા મોનાને બધી પોતાને ગમતી વસ્તુઓ લેવડાવી. મોનાએ પણ એઝ અ ફ્રેન્ડ એડવાઇઝર સમજી સમીરનું માન રાખી લઈ લીધી. દોસ્તો, તમારા ભાઈ માટે જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. અમરને પણ પોતાની પસંદગીના કપડાં લેવડાવ્યા. સગાઈને દિવસે મોના ખૂબ જ ખૂબસૂરત લાગતી હતી, જાણે આકાશમાંથી કોઈ પરી ધરતી પર આવી ગઈ હોય. અમર પણ ખૂબ જ સુંદર લાગતો હતો. સમીર તો મોનાને જોતો જ રહી ગયો. સમીરે નજર હટાવી લીધી અને મહેમાનો સાથે ગપ્પા મારવા લાગ્યો. અમર અને મોનાની સગાઈ ખૂબ જ ધામધૂમથી પતી ગઈ. હવે લગ્નની તારીખ સાવ નજીક હોવાથી બધા લગ્નની તૈયારીમાં લાગી ગયા. લગ્નની ખરીદી કરવા પણ ત્રણેય સાથે જતા બધી ખરીદી લગભગ સમીરની ચોઇસની કરી. સમીરનું આટલું ઇન્વોલ્વમેન્ટ અમર અને મોનાને કરતું પણ ફ્રેન્ડ સમજીને મન મનાવી લેતા. લગ્નનો દિવસ પણ આવી ગયો. સમીર જાનમાં અમર સાથે આવવાનો હતો. બંનેના ઘરો તો સાવ નજીક જ હતા, પણ મોનાના પપ્પાએ લગ્ન સ્થળ માટે એક હોલ બુક કરાવ્યો હતો, જે થોડા દૂર હતો. અમરની જાન બેન્ડ બાજા સાથે નીકળી. અમર ઘોડા ઉપર શોભી રહ્યો હતો. સમીર જાનૈયાઓ સાથે નાચવામાં મશગુલ હતો. મોના પણ દુલ્હનના વેશમાં સજી ધજીને તૈયાર બેઠી હતી. મોના સુંદર તો હતી જ, પણ દુલ્હનના વેશમાં એકદમ મનમોહક લાગી રહી હતી. બેન્ડ બાજાનો અવાજ અને ફટાકડા ફોડવાનો અવાજ સાંભળીને તેને ખ્યાલ આવી ગયો કે જાન નજીક આવી પહોંચી છે. તે બારીમાંથી અમરને જોવા લાગી. અમર કેટલો સુહામણો લાગતો હશે અને સમીર પણ કેટલો મન મૂકીને નાચી રહ્યો છે. તેને પોતાના દોસ્ત ઉપર ગર્વ થયો. નાચતા નાચતા જાન ધીમે ધીમે આગળ વધતી હતી, ત્યાં અચાનક ઘોડો ભુરાયો થયો અને અમરને નીચે પાડી નાખ્યો. અમર ઊભો થવા ગયો, ત્યાં તો ઘોડાએ બંને પગ અમરની છાતી ઉપર જોરથી મૂકી દીધા. અમરનું પ્રાણ પંખીરું એને એ ઘડીએ ઉડી ગયું. પળવારમાં તો ખુશી શોકમાં પલટાઈ ગઈ. અમરના માતા પિતા તથા સૌ જાનવીઓ હૈયા ફાટ રુદન કરવા લાગ્યા. બારીમાંથી મોના ઓસે ઓસે અમરને જોતી હતી. તે તો ત્યાં ને ત્યાં બેભાન થઈ ગઈ. સર્વત્ર હાહાકાર મચી ગયો. સમીર અમરના મમ્મી પપ્પાને સાંભળતો હતો. અમરના મમ્મી બેહોશ થઈ ગયા હતા, તેને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. મોનાને પણ ભાનમાં લાવવાની કોશિશ કરી, પણ તે ભાનમાં ન આવી, તેથી તેણે પણ હોસ્પિટલમાં દાખલ કરવી પડી. અનમાન ભરેલા અમરનો આત્મા ઘડીકમાં તેના પપ્પા પાસે જાય, શાંત કરવાની કોશિશ કરે, પણ હવામાં હાથ વીંતો રહી જાય. ઘડીકમાં મમ્મી પાસે જાય. મમ્મી, રડ નહીં, હું તારી પાસે જ છું, બોલતો રહે, પણ મમ્મીને સંભળાય તો ને. મોનાને જોઈને દુઃખી થાય. મોનાના તો મગજ પર અસર થઈ ગઈ હતી. તે સતત બબડાટ કરતી હતી. મમ્મી, જાન માંડવે આવી ગઈ છે, હાર ક્યાં રાખ્યો છે? મારે અમરને હાર પહેરવા જવું છે. સાંભળી અમરની આંખમાંથી આંસુ વહેતા હતા, પણ કોઈ જોઈ નહોતું શકતું. સમીર પણ ઘડીક મોના પાસે અને ઘડીક તેના મમ્મી પપ્પા પાસે દોડાદોડ કરીને બધાને શાંત પાડવાની કોશિશ કરતો હતો. અમરને આ જોઈને સમીરને શાબાશી દેવા લાગ્યો, પણ સમીર સુધી અવાજ પહોંચે તો ને. અહીંયા ફાટ રુદન સાથે અમરની શમશાન યાત્રા નીકળી. અમરનો આત્મા પણ આ જોઈને દુઃખી થતો હતો. તેના ઉઠામણામાં પુષ્કળ માણસો આવ્યા હતા. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઇક કરીને તમારા ભાઈ માટે ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. ઉઠામણા પહેલા સવારે સમીરને મળવા ઘોડાવાળો વેશ બદલીને આવ્યો હતો. સમીર ઘોડાવાળાને ઘરની પછવાડે લઈ ગયો. અમરને નવાઈ લાગી, તે પણ તેની પાછળ ગયો. સમીરે ઘોડાવાળાને જે કહ્યું તે સાંભળીને અમરનો આત્મા તડપી ઉઠ્યો. અમરને પોતાની દોસ્તી પર ના જતો તે પળવારમાં ખતમ થઈ ગયો. સમીરે ઘોડાવાળાને પૈસા આપવાને શાબાશી આપીને કહ્યું કે મારી એક ચાલ તો કામયાબ થઈ, તે સારું કામ કર્યું. મારા રસ્તામાંથી કાંટાને કાઢીને હવે બાકીના પૈસા તને અઠવાડિયા પછી આપીશ, અને ધ્યાન રાખજે તને કોઈ ઓળખી ન જાય. અમારે સમીરને કેટલા મુક્કા માર્યા, પણ બધા સમીરના શરીરની આરપાર નીકળી ગયા, કેમ કે તે આત્મા દોસ્તો મુક્કા મારતો હતો એનો. હવે સમીરે તેની બીજી ચાલ ચાલવા મોનાના ઘરે ગયો. મોનાના ઘરના તો આ બનાવથી એટલા અડગાઈ ગયા હતા કે શું કરવું કે શું ન કરવું તેની સમજ નહોતી પડતી. સમીરે મોનાની મમ્મીને સમજાવ્યું કે તમારે મોનાને અમરની મમ્મી પાસે લઈ જવી જોઈએ. મોનાની મમ્મીને થયું
કે સાચું છે, મારે મોનામને ઉઠામણામાં લઈ જવી જોઈએ. મોનાની મમ્મી મોનાને લઈને ઉઠામણામાં ગયા. મોનાને જોતા જ સમીરના મમ્મીને સમય સ્થળનું ભાન ન રહ્યું અને કહેવા લાગ્યા, કપાતર, મારા દીકરાને ઘરમાં આવ્યા પહેલાં ખાઈ ગઈ, હવે શું લેવા આવી છો? અમને પણ મારી નાખ, એટલે તારા જીવને શાંતિ થાય. મોના તો આવા વચનો સાંભળીને ત્યાં ને ત્યાં બેભાન થઈ ગઈ. મોનાના ઘરના પણ અવાચક થઈ ગયા. મોનાના સીધા હોસ્પિટલ લઈ ગયા. સમીર મનોમન હરકાતો હતો, તેની બીજી ચાલ પણ સફળ થઈ. આટલા અપમાન પછી મોનાના ઘરના અમરના ઘરના સાથે ક્યારેય સંબંધ ન રાખે. અમરનો આત્મા જોતો તો, સાંભળતો તો, તડપતો તો, માથા પછાડતો તો, પણ વ્યર્થ. તેને કોઈ જોતું નહોતું, સાંભળતું નહોતું, મેસુત નહોતું કરતું. તેણે ભગવાનને પ્રાર્થના કરી કે હે ભગવાન, મને એટલી શક્તિ દે કે મારા ખૂનીને સજા દેવડાવી શકું અને મોનાને એની ચુંગલમાંથી છોડાવી શકું. તે રાતોરાત મોનાની પાસે ગયો. મોના હજી બેભાન હતી. તેણે હળવેકથી મોનાના માથામાં હાથ પહેર્યો. મોના અમર અમર કરતા બેઠી થઈ ગઈ. એના મમ્મી દોડીને આવ્યા. શું છે બેટા? કરીને રડવા લાગ્યા. મોનાએ કહ્યું, મમ્મી, અમર અહીં જ છે, મારી પાસે જ છે. મમ્મીને એમ કે મારી દીકરી અમરના ગમમાં બાવરી બની ગઈ છે, તેથી આવું બોલે છે. રાત્રે મોનાની મમ્મી સૂઈ ગયા પછી અમરે મોનાને પ્રેમથી ઉઠાડી. મોનાએ અમરનો સ્પર્શ મહેસૂસ કર્યો. આંખો ખોલીને જોયું તો સામે અમર બેઠો હતો. અમરને જોઈને મોનાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. અમરે મોનાને સમીરની વાત કરી. હું મરી ગયો હતો, તે અકસ્માત નહોતો. ઘોડાવાળાને પૈસા આપીને મને મરાવી નાખ્યો હતો. ઘોડાવાળાએ ઘોડાને જોરથી ચાબુક મારી અને એકદમ લગામ ખેંચી, જેથી ઘોડો બેકાબૂ થયો અને હું કંઈ વિચારું એ પહેલાં બંને પગ મારી સાથે માથે મૂકી દીધા. મારા શરીરમાંથી આત્મા તો નીકળી ગયો, પણ જીજી વિશાને હિસાબે અહીંથી ભટક્યો રહ્યો છું. સમીરે મને મરવીને તારી સાથે લગ્ન કરવાની ચાલ રમી છે. તેને ખબર હતી કે મારા મમ્મી જૂના વિચારધારામાં જીવે છે, સુકન અપસુકનમાં માને છે, તેથી તને જોઈને ચીડાઈ જશે. તેથી તને પરાણે ત્યાં લઈ આવ્યો, જેથી મારી મમ્મી આખા સમાજની સામે ચીડાય અને અપસુકનિયાળ કહે, જેથી ભવિષ્યમાં પણ તારો હાથ જાળવા કોઈ રાજી ન થાય. પછી સમીર તારા મમ્મી પપ્પા સામે તારા હાથની માંગણી કરે, જેથી ખુશી ખુશી આ પાડે અને તું પણ આખી જિંદગી એના અહેસાન નીચે દબાયેલી રહે. મોના તો સમીરનું આવું રૂપ જોઈને દંગ જ રહી ગઈ. તેની આંખોમાંથી આંસુ સુકાવવાનું નામ જ નહોતા લેતા. સમીર માટે તેને કેટલું માન હતું. અમરનો આત્મા ભટકતો ન હોત તો સમીરનો ક્રૂર ચહેરો ક્યારેય સામે આવ્યો ન હોત. દોસ્તો, જલ્દીથી તમારા ભાઈ માટે વિડીયો લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો યાર. સમીરને પકડીને જેલમાં નાખવો જ પડશે, તેને તેના કર્મની સજા મળવી જ જોઈએ. જ્યારે ઘોડાવાળો સમીરને મળવા આવ્યો હતો ત્યારે અમરે એને પીછો કરીને તે ક્યાં રહે છે તે જાણી લીધું. સવારે મોના ઉઠી ત્યારે એકદમ ફ્રેશ જોઈને તેની મમ્મીને નવાઈ લાગી અને સારું પણ લાગ્યું કે ચાલો, ધીરે ધીરે મારી દીકરી આઘાતમાંથી બહાર આવી રહી છે. સવારે ફ્રેશ થઈ મોનાએ એની મમ્મીને કહ્યું, હું થોડી વાર બહારે લટાર મારી આવું. ડૉક્ટર અંકલે પણ છૂટ આપી છે અને આજે ઘરે જવાની હા પાડી છે. તું બધો સામાન પેક કર, ત્યાં હું હમણાં આવી જઈશ. કહી એ અને અમર બંને ઘોડાવાળાના ઘરે ગયા. એક સરસ મજાની છોકરીને મારું શું કામ હશે? ઘોડાવાળો વિચારવા લાગ્યો. તેણે મોનાને પૂછ્યું કે શું કામ છે, તમે શા માટે આવ્યા છો? મોનાએ કહ્યું, જુઓ, થોડા દિવસ પહેલાં તમારા ઘોડાના કારણે એક માણસનું મૃત્યુ થયું હતું. હું તેની તપાસમાં આવી છું. સીબીઆઈએ આ કેસ મને સોંપ્યો છે. મેં લગ્નની સીડી જોઈ છે, તેમાં તે ઘોડાની લગામ જોરથી ખેંચે છે, પણ એ ઘોડાને જોરથી ચાબુક મારે પણ છે. આથી મારી પાસે તપાસ કરવા આવી છું કે શા કારણથી આવું કર્યું, શું અને તેની સાથે કઈ વેર હતું. એ કોઈના કહેવાથી પેલા માણસનું ખૂન કર્યું. ઘોડાવાળાને તો આવા અચાનક પોતાની ઉપર આવેલા ખૂનના આરોપથી પરસેવે રેબચેપ થઈ ગયો. ડરના માર્યા તેનું શરીર ધ્રુજવા લાગ્યું. મોનાએ કહ્યું, ઝટ બોલી દે, નહીં તો પોલીસમાં પ્રૂફ સાથે પકડાવી દઈશ. ઘોડાવાળો કરગરવા લાગ્યો. મોનાએ મોબાઈલમાં વિડીયો રેકોર્ડિંગ ચાલુ કરી દીધું. ઘોડાવાળાએ કહ્યું કે બેન, સમીરભાઈ બુકિંગ કરવા આવ્યા હતા અને કહ્યું હતું કે હું તને 15 લાખ રૂપિયા આપીશ જો તું કહું ત્યારે બેકાબૂ કરવાનો.
ત્યારે મેં ના પણ પાડી હતી, કારણ મારો ઘોડો ડિયલ છે, એમાં સવારની જાન પણ જાય. સમીરભાઈએ કહ્યું મારે તેની જાન જ લેવી છે, તેથી તો તારા ઘોડાને પસંદ કર્યો છે. મેં બધી તપાસ કરી પછી જ તને કહ્યું છે, જો તું હા પાડતો હોય તો 15ની બદલે 20 લાખ દઈશ, અને ના પાડીશ તો મોબાઈલમાં મારી 4 વર્ષની દીકરીનો ફોટો દેખાડી કહ્યું કે આને મારી નાખીશ. બેન, હું પૈસાની લાલચથી આવું કૃત્ય ન કરત, પણ મારી દીકરીની જાન બચાવવા બીજી દીકરીની માંગ સુની કરી નાખી. આ સાંભળી મોનાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેણે પોતાની જાતને સંભાળી લીધી અને ઘોડાવાળાને કહ્યું કે તારે આમાંથી છૂટું હોય તો એક જ રસ્તો છે, તારા પૈસા લેવાના બાકી હોય તો તું તેને ફોન કરીને કાલે તારા ઘરે બોલાવ, અમે અહીં છુપાઈને બધું રેકોર્ડ કરી લઈશું. જો જરા પણ ચાલાકી કરી છે તો તું જેલમાં જ જઈશ. દોસ્તો, તમારા ભાઈ માટે એટલી મહેનત કરું છું, જલ્દીથી વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો યાર. અમારા મોનાના આ રૂપને જોઈ જ રહ્યો, સાવ આલસ સ્વભાવની મોનાએ આમ રણચંડીનું રૂપ ધારણ કર્યું હતું. મોના અને અમર પાછા હોસ્પિટલ ગયા અને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ લઈ મોના ઘરે આવી. સાથે અમર પણ હતો, પણ તેને કોઈ જોઈ શકતું ન હતું. ઘરે જઈને મમ્મી પપ્પાને મોબાઈલમાં વિડીયો ઉતાર્યો હતો, તે દેખાડ્યો. મોનાના મમ્મી પપ્પા વિડીયો જોઈને એકદમ સતબદ્ધ થઈ ગયા. સમીરનું આવું રૂપ તો કલ્પના બહારની વાત હતી. મોનાના પપ્પાએ પૂછ્યું કે બેટા, તને આ બધી વાતની કેવી રીતે ખબર પડી? ત્યારે મોનાએ કહ્યું, પપ્પા, અમરનો આત્મા ભટકે છે, અત્યારે પણ અહીં જ છે, મારા સિવાય એને કોઈ જોઈ શકતું નથી, અને મને અમરે જ આ બધી માહિતી આપી. અને ઘોડાવાળાને થોડો ડરાવ્યો તો તેણે આ માહિતી આપી. હવે જ્યાં સુધી સમીરને સજા નહીં થાય ત્યાં સુધી અમરના આત્માને શાંતિ નહીં થાય. મોનાના પપ્પાએ અમરના પપ્પાને મેસેજ કર્યો કે કોઈને પણ ખબર ન પડે તેમ મને બગીચામાં મળવા આવો, મારે અગત્યનું કામ છે. મેસેજ વાંચીને અમરના પપ્પા તરત જ બગીચામાં જવા નીકળી ગયા. ત્યાં પહોંચ્યુંને જોયું તો મોના અને તેના મમ્મી પપ્પા બેઠા હતા. બધા એકબીજાને મળીને ખૂબ રડ્યા. પછી મોનાના પપ્પાએ વિડીયો રેકોર્ડિંગ બતાવ્યું અને મોના સાથે જે વાત થઈ હતી તે બધું જ જણાવ્યું. તે તો આજુબાજુ જોવા લાગ્યા કે અમર દેખાય તો તેને સમીર પર ઘૃણા થઈ. મોનાના પપ્પાએ કહ્યું કે એક દિવસ જેમ ચાલે છે તેમ ચાલવા દો, કાલે આપણે સમીરને રંગે હાથ પકડાવીશું. અત્યારે આપણે પોલીસ ચોકીએ જઈને ઇન્સ્પેક્ટરને બધી વાત કરીએ, તેથી તે પણ પોલીસ પાર્ટી સાથે આવે અને સમીરને રંગે હાથે પકડી લે. દોસ્તો, તમારા ભાઈ માટે જલ્દી વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો યાર. એક આજનો દિવસ સંભાળવો પડશે, સમીરને શંકા પડવી ન જોઈએ. બીજે દિવસે મોના, તેના મમ્મી પપ્પા અને અમરના પપ્પા, પોલીસ ઇન્સ્પેક્ટર અને છુપા વિશે પોલીસના માણસો બધા છુપાઈને સમીરની રાહ જોવા લાગ્યા. અમરના મમ્મીને આ વાતનો અણસાર નહોતો આવવા દીધો, કારણ તે પોતાના મગજ ઉપર કાબૂ ન રાખી શકે ને સમીરને કંઈ પણ આડું અવળું બોલી દે તો આખી બાજી ઊંધી વળી જાય. થોડી વારમાં સમીર આવ્યો અને ઘોડાવાળાને ધમકાવા લાગ્યો અને કહેવા લાગ્યો કે તને કહ્યું હતું ને કે 10 દિવસ પછી પૈસા દઈશ, તો આટલી વહેલી શું ઇમરજન્સી આવી ગઈ? ઘોડાવાળાએ કહ્યું, સાહેબ, મારી દીકરી હોસ્પિટલમાં છે, તેની દવા માટે પૈસા જોઈએ છે. જો ના આપવાના હોય તો તમે મને સુપારી આપી હતી તેનું વિડીયો રેકોર્ડિંગ મારી પાસે છે, તે હું પોલીસને આપી દઈશ. સમીર હસીને કહેવા લાગ્યો કે તારી વાત કોઈ નહીં સાંભળે, ભલે મારા કહેવાથી તે ખૂન કર્યું છે, પણ અકસ્માત સમજી કેસ દર્જ નથી થયો. ભલે હું તને પૈસા આપી દઉં છું, કારણ તે મારો રસ્તો સાફ કરી દીધો છે. હેન્ડ્સ અપ કરતા પોલીસ ઇન્સ્પેક્ટર ત્યાં ઘસી આવ્યા અને સમીરને પકડી લીધો. સમીર તો હક્કાબક્કા થઈ ગયો. ધીમે ધીમે છુપાવેલા સૌ બહાર આવ્યા. સમીર બધાને ફાટી આંખે જોઈ રહ્યો. અમરના પપ્પાએ તો સમીરને 4-5 ચાપટ મારી દીધી અને કહેવા લાગ્યા, મારા દીકરાને મરવાઈ નાખતા તારો જીવ કેમ ચાલ્યો? પાછો અમર ઘરમાં રહી અમને ઠગતો રહ્યો. આ તો મારા દીકરાએ તારા વિશે જણાવ્યું નહોતું. અકસ્માત સમજી જેના હાથ મારા દીકરાના ખૂનથી રંગાયેલા છે તેને ખભો પસરાવતા હોત. સમીર અને ઇન્સ્પેક્ટર બંને આ વાત સાંભળી ચોંકી ગયા. ત્યારે મોનાના પપ્પાએ ફોડ પાડીને અમરના આત્મા વિશે જણાવ્યું. દોસ્તો, તમારા ભાઈ માટે જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. સમીર અને ઇન્સ્પેક્ટર બંને આ વાત માનવા તૈયાર નહોતા. અમર ઊભો ઊભો બધું જ સાંભળતો હતો. તેને મોનાને કહ્યું, હવે મારો જવાનો સમય થઈ ગયો છે, તું બધાને લઈને
મારી મમ્મી પાસે પહોંચ, ત્યાં મારી એક ઝલક દેખાડી અનંતના માર્ગે ઉપડી જાઉં. મોનાએ બધાને કહ્યું કે તમને લોકોને સબૂત જોતું હોય તો ચાલો બધા અમરના ઘરે. બધા અમરના ઘરે પહોંચ્યા. અમરની મમ્મી ઘર આંગણે પોલીસની ગાડી જોઈને બી ગયા. મોનાના પપ્પા અને મમ્મી એના સ્કૂટરમાં હતા. એની પાછળના સ્કૂટરમાં મોના હતી અને છેલ્લે અમરના પપ્પા હતા. અમરના મમ્મી મોનાને જોઈને કંઈક બોલવા જતા હતા. ત્યાં જ અમરના પપ્પાએ તેના મોઢા ઉપર હાથ રાખીને કહ્યું કે મોનાના લીધે મારા દીકરાને મુક્તિ મળશે. પછી બધી વાત કહી. અમારે પણ પ્રગટ થઈ કહ્યું, મમ્મી આમાં મોનાનો કંઈ જ વાંક નથી, બધું જ આ સમીરને લીધે થયું છે. એની મમ્મી તો અમરને સામે જોઈને રડી પડી. અમારે કહ્યું, હવે રડવાનું બંધ કરીને અમને પોખ તો ખરા, દીકરો વહુ લગ્ન કરીને આવ્યા છે, છતાં ઘરમાં નથી આવવા દેવા. પોલીસની ગાડી જોઈને આજુબાજુના લોકો પણ ભેગા થઈ ગયા હતા. અમરના આવા વચન સાંભળી તે બધાની આંખોમાંથી અશ્રુ દ્વારા વહેતી હતી. અમરની મમ્મીએ પોખીને બંનેને અંદર લીધા. તેમણે ઘરમાં પ્રવેશ કર્યો અને વડીલોના આશીર્વાદ લીધા. પછી બંને અલોપ થઈ ગયા. અમરની વાતનો બધાને ખબર હતી એટલે મનથી તૈયાર હતા. પણ મોના માટે બધાને આશ્ચર્ય થયું. ત્યાં જ ઇન્સ્પેક્ટરના મોબાઈલમાં ફોન આવ્યો કે સાહેબ, એસજી હાઈવે પર એક્સિડન્ટ થયો છે. લેડી છે જે મૃત્યુ પામી છે અને ઓળખપત્રમાં તેનું નામ મોના છે. પથ્થર દિલ ઇન્સ્પેક્ટરની આંખોમાંથી અશ્રુ ધારા વહેવા લાગી. બંને પ્રેમી પંખીડા સ્વર્ગના માર્ગે જતા રહ્યા. દોસ્તો, કહાની કેવી લાગી કોમેન્ટ્સમાં જણાવજો. અને કોમેન્ટ્સમાં દોસ્તો તમારે જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે, જલ્દીથી લખી દો. વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. કહાની જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ. તમારો દિલથી આભાર.